सके गाइए गणपति जगवंत Oh,
રામ ભજો રામદેવ ભજો ભજો લખ્ય પાર જ્યોતિ સ્વર્ગ સાક્ષાત ભજો ભેદ ન પામે પાર રામા કહું કે રામદેવ હીરા કહું કે લાલુ જન રમતની બેટી નર થઈ ગાલ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે સંસ્થિતમ નમત શ્રી નમત શ્રી નમ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેનું સંસ્થિતમ નમત શ્રી નમ દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેનું સંસ્થિતમ નમત શ્રી નમ દેવી સર્વભૂતેષુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપાય વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુમદે શુભકારેષુ સર્વદા સર્વમંગલમાંગલે શ્રી જ્વાર્ધ સાધિકે શરણ્યામ કંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો સદગુરુ મહારાજ નો જય શ્રી રામ તેરનો જય જય જાજુ તમારે ના બોલવું હોય ખાલી જે એકલી બોલી તો બેઠા બેઠા અંદર જે બોલશો ને ખાલી તમારું મોડું મોડું થશે તો તમે મારી જાત શું લાગશે જે કેવી કલ્યાણકારી વસ્તુ છે સ્વામણ નું ઊંટ હોય ખાલી મારવાડી જે કે તોય બેહી જાય મોણ ને દર્શન નહીં થતી પાઠ મનુષ્ય માટે જ રાખ્યો છે જનાવરોને સમજાવવાની જરૂર નહીં ઢોરોને સમજાવવાની જરૂર નહીં મનુષ્યને સમજણ માટે શું કરવા તું જન્મ લઈને આવ્યો છું આહાર મિત્ર નિંદ્રાને ભય આહાર મિથુન નિંદ્રા ને ભય પશુ પંખી માં જનાવરો જે કરે છે બધું આપણે કરીએ છીએ યાડો મેળવો સીવવો ઉડાડવો બચ્ચો લાલન પાલન કરવું એવું ને એવું જ આપણે કરીએ છીએ પણ માથાકૂટ એટલી જ છે મારે તમારે સમજણમાં એટલી લેવાની છે કે આ ધરતી પર હું આવ્યો છું કે મને કોઈ મોકલ્યો છે હું જેનો માલિક થઈ ગયો છું ઘર મારું પહેરો છોકરો મારો જમીન જાગીર મારી બંગલા મારા હોનું મારું બધું મારું જે કરીને બેઠો છું હું એનો માલિક છું કે બીજો કોઈ માલિક મને મોકલનારો મારા પર કોઈ છે આ સમજણ માટે મારે તમારે સત્સંગની જરૂર છે મારે તમારે જ્ઞાનની જરૂર છે આ સદગુરુ કોઈ સાચા મળી જાય હું તમે મિલકતને બતાવી પડ્યા છે મારી તમારી જે મિલકત છે એને આપણે બતાવી પડ્યા છે વિશ્વામિત્ર ઋષિ વશિષ્ઠ
દશરથ રાજાને ઘેર ગયા, સંતો મહાપુરુષો નો સમાગમ શું છે એની તમને વાત કરું. આવો હગાવાલા આવે ને તાર મનમાં કે તો હગે વગે આવ્યા છે, આપણે એમનો વ્યવહાર કર્યો છે ને આપણે તો આવ્યા છે. દીકરી આવે, જમાઈ આવે, હાડું આવે, હારા આવે, મામા આવે, ફૂ આવે, આ બધા વ્યવહાર લઈને આવે, તહેવાર લઈને આવે, પણ અતિથિ આવે, કોઈ સંત આવી જાય ત્યારે તમારે માનવાનું કાજમાં ભાગ્ય ખુલ્યું છે તો જ આવું કોક આવે, નહીં કણ આવે નહીં આવે. સવારે મેં ઉઠીને દરરોજ કરી કાઢવાનો વિચાર આવે, કોનું કરી કાઢું, કોને હું થાપાડી લઉં, કોનું ઠૂંચી લાવું, લઈ લઉં, આ બધો વિચાર દરરોજ આવે. સવારમાં આવે છે ને, કાલ દાડા માં અવાજ નહીં આવે, કોઈ કાથમાં આવે તેને સીધો કરી દો એવું નક્કી કરે. દરરોજ આવા વિચારો આવે સમારે તમને, પણ કોઈ દાડા સારો વિચાર આવે કે આજે મારે કથા કરાવી છે, આજે મારે ભજન કરાવવું છે, આજે મારે જાત્રાએ જવું છે, બણ ભણજોને બોલાવવા, બોરને બોલાવવા, ગુરુને બોલાવવા, આવો વિચાર આવે ને કદાચ તમે એવું માનજો કે તમારી 71 પેઢીનું પૂન જાગ્યું હોય ને કદાચ તમને આવો વિચાર આવે ને આવે. કેટલાય પેઢીનું પૂન જાગે તારા આવો વિચાર આવે, નકર જિંદગી કરી કાઢવાના વિચાર તો દરરોજ આવે જ છે. તો એ પરિવારે મને તમને હમણાં મેં અમારા રમેશભાઈ નામ જોયું, પૈસા લઈ બે ચાર જણો જતો રહ્યો, લ્યો વ્યવહાર પૈસા, આમ વગર પૈસા વાળા જે બેહી રહ્યા છે ને એવા જ એમનું ભજન કરે. પૈસા વાળા તો વ્યવહાર હાજવી નિહાળવા મળ્યા, એમની તાકાત નહીં કોમ આશીર્વાદ આવી જાય એવું તમે માનજો, ખાસ કાળજી રાખજો. અને હું જેટલા મારા વડીલો બેઠા એમને તમને કહું છું, ભવાઈ જોવા જાવ સરદાર કાટલો હોય છે, નાગિન મારતું હોય અને પોદરમ પડીને આવો છો ને બૈરું કહેશે છો બગડીને આયા તા કશું હોય છે, તો ડીજે વાગતું હોય, નાગિન વાગતું હોય તો બગડીને આવો છો, એટલે ઢેચણ બધું બગાડીને પોદરા ને પોદરા બધા ઢોકળા બગડીને આવો છો, કોઈ વ્યવસ્થા થાય છે? 50,000 25,000 રૂપિયાનો મોડવો, 1,00,000 રૂપિયાનું જમણવાર, આટલો ગુદડો સીટો ટીપટોપ છે, અને છતાંય તમને અહીંથી જવાનો વિચાર આવે છે, એનું કારણ શું? એનું કારણ શું? કેમ જતા રહો છો? બે જણા વણવાર કરતા હોય ને હમામી કારો જ બોલતા હોય, ના હંભરાય એવા વચનીય હોય બોલો તો આગળ અડી જાય. ઠીક ઠીક હારી હારી કેમ મજા આવશે? શું તો શું તો લેવા જાશું એ તો જો, તો એ તારે કોમ લાગે એવું સહી હોય જે બોલે છે એવું ઘૂસ મારી ના કર જાય, અને એવો લઈને આવે બોલો હાથું બોલો એ કોમ લાગે એવું સહી નહીં, બોન દીકરીઓ માટે, પરિવાર માટે, જમાઈ માટે, ઘરો માટે, કુટુંબ માટે, કોઈના માટે કોમ લાગે આવ્યું છે તો અહીં ઘૂસ મારી લઈને આવે, અને એમ બર્યું કહેવાય બગડ્યા તે તો અહીં મસાલા લાયા છે તો અહીં આપણા ઘરને બેઠા. જે નહીં કોમનું લેવા જાય છે લોકો, જો કોમનું છે અહીંયા આગળ ખાલી રમેશભાઈના પરિવારને બે નહીં, રમીલાબેનના પરિવારને નહીં, લલિતાબેનના પરમાર પરિવારને નહીં, જેટલા જેટલા આ ભૂંગરું સંભળાય ને અને તઈ જો કોઈક શબ્દ પડી કાળ પકડી લે ને એના જીવનું કલ્યાણ થઈ જાય એવા જોર છે, તઈ પકડી લે બસ ત્યાં ને ડેરીએ રામજી મંદિર લગી તો સંભળાય, અને તઈ જતા જતો ખાલી જો કોઈ શબ્દ પકડી લે, રામદેવ રામાયણમાં કીધું છે કે ખાલી મારો શબ્દ એનો કોને પડે ને તો એની મુક્તિ કરી દેવું, મારા જ્યોતનું દર્શન કરે તો એની મુક્તિ કરી દેવું, ઓંધરો આવી બેહે અને દર્શન ના થાય, પાઠ મેં ઓંધરો આવી બેહે દર્શન ના થાય તો એ મુક્તિ કરી દઉં, શું કે ખાલી મારું સ્મરણ કીર્તન જો એના કોને પડે તો એની મુક્તિ કરી દેવું, દર્શન કરે તો મુક્તિ, પણ ઓધરો આવીને બેહે હોય તો કે પ્રભુ કોને બેરો આવીને બેહે, હું આખે હું અધરો હોય તો શું ફાયદો, તમારા પાઠ મેં કોઈ ઓધરો આવીને બે જાય અને કોને બેરો હોય તો પાઠ મેં આવીને બે જાય તો શું ફાયદો. રામદેવજીએ કીધું ખાલી મારો પ્રસાદ લઈને જો મોમે મેલે ને એના 84 ના ફેરા મટાડી દેવ એટલી આપતા. આ પાઠ ખાલી રામદેવજીનો પાઠ નહીં, અહીં તમે પ્રસાદ ધરાવો છો, અહીં ચા ધરાવો છો, અહીં વ્યવસ્થાઓ કરો છો, અહીં આરતી ઉતારો છો,
હું રામદેવજીને માનતો નહીં, રામ વારો છું. હું રામને નહીં માનતો, માધવ વારો છું. હું કૃષ્ણ વારો છું. હું મેલડી વારો છું. હું મહાણી વારો છું. હું શિકોતર વારો છું. હું અણમોટી વારો છું. તું ખાલી આરતી ઉતરવાય, ખાલી રામદેવજી નહીં, તારા ચશ્મા સીધા ચલાય. તું જેને માનું એ બેઠા છે, તું જેને માનું ને, એક દેવ નહીં આ પાટની મહી, એક દેવ નહીં. તીતરી કરોડ દેવતા માટે એમનો કશો દોષ નહીં, એમના જે મહારાજો છે ને એમનો દોષ. હોવો જે પકડ્યો છે ને, હોવો નો દોષ નહીં, રાહવો નો દોષ છે. એમાં દીકરીનો દોષ નહીં, એની માનો દોષ છે. અને છોકરા જે બગડ્યા છે, છોકરોનો દોષ નહીં, એના બાપનો દોષ છે. ચેલા જે બગડ્યા છે ને, એ ચેલોનો દોષ નહીં, એમના ગુરુનો દોષ છે. આ ચારે ચારને કબૂલ કરી લેવાનું. આ તો બધા નિર્વિકારી માણસો બેઠેલા છે, એમને ખબર નહીં. પણ મહારાજો એવા લઠ્ઠા વરગાડ્યા છે ને, આપણે એકલા જ પરમ ધમે જવાના, તો શું બીજા બધા ભૂલના ભોગરામ પડી રહેવાના, ગટરામ પડી રહેવાના? તમારી એટલી ગતિ છે? તો ગધાડાનો મોક્ષ થતો હોય, કાગડાનો મોક્ષ થતો હોય, જળમાં મચ્છરોનો મોક્ષ થતો હોય, હા, સતાધાર મેં પાડાનો મોક્ષ થતો હોય, ઉજ્જૈન મેં ગધાડાનો મોક્ષ થતો હોય, નીલગિરી પર્વત પર કાક ભૂષણની ઋષિનો મોક્ષ થતો હોય, અને તમે કહો છો અમારો એકલો મોક્ષ થવાનો, તો શું આ બધા ચો જવાના? ગટરમ જવાના? મહારાજો ઉધા લઠ્ઠા વરગડ્યા છે, એની તકલીફ છે. વસ્તુ એક જ છે. પણ મહારાજો જે આચાર્યો છે ને, એવા એમનો ખોખો ખોલવા હારું, એની વિમલ નહીં વેચાતી, એટલે પીરાણ શું કે બગાન તો વિમલ લાલ ન્યા કરતા, તું તાર ઘેર બનાવા. હા, ચાલશે ચાલશે, કશી જરૂર નહીં. હા, દર વર્ષે ચિકોદરા નું સમજાય છે, મને બહુ આનંદ છે. જજો, એક રગલે પરમાત્મા નું ફળ તમને મળશે. જજો, પણ સંઘ એટલે શું? રણુદા સંઘ લઈને જવું એટલે શું? અંબાજી સંઘ લઈને જવું એટલે શું? પેલા તો ચૈતર માં જતા અમારા કરોડો સાવલી આખું વર હેડ હેડ કરે,
ચશ્મા ચડાવશે, સાફીઓ પહોંચશે, આપણ ઠેલો પરોવશે, નાગર મોબાઈલ ને કોનો ગાળશે, જાય પાવાગઢ અને વગાડે શું શું જાય અંબાજી અને વગાડે શું શું જાય રમતા બાથરૂમ ને પાણી પીવા ફરણ કરું છું, રહોડા ને વિડીયો કોલ કે શું કરો, અહીં ચાટી રેન જોડે મરવા ગયો હતો, કયા તારા બાપા એ ઊંચો મોજો થી કશો ના હતા, હા ખુલ્લો વિરોધ છે મારો. 3 મહિના મેં પરિક્રમા કરી, 3100 કિલોમીટર ચાલ્યો, કેટલું નર્મદાજી ની પરિક્રમા, 17 જિલ્લા, 3 રાજ્યો, 3 મહિના જે પૈસા લઈને ગુણ ગૌ એ ગોપાલપુરી મહારાજ ને, કોઈ કરોડપતિ હોય ને અને મને વેચી લે તો હો ગૌ નો છે એટલું તમારે માનવાનું. સાધુ કે પૂછ લીધી જ્ઞાન મૂળ કરો તળવાળ કામ પડ્યા રહેવા દો, એને કોઈ લેવા દેવા નહીં. કોઈ દારૂ ડોયન બી હઈ જાય ને, ઘણા માણસો કે પીધેલો છે, ગેરકાળી મેળો ગેરકાળી મેળો, ના એને આગળ કરો, કેમ કોકે એને બગાડી કાઢ્યો છે. અને દારૂ બેઠો છે ને, એનું શરીર દારૂ પી ગયું છે પણ અંદર આત્મા ભગત નો છે, એટલે વિચાર આવ્યો અને ઘણા સાફીઓ વાળા જતા રહે, ઉપરથી લાલ ગમ થયો પણ મય જીવ એનો દારૂડિયો છે એટલે નાહી ગયો. બોલો સદગુરુ મહારાજ ની, એ દારૂડિયો છે પણ ભાઈ આત્મા એનો પરમાત્મા જોડે લીન છે એટલે બેઠો છે. અને ઘણા આખા ના આખા દાઢી બાર ને દેહ તમારે ધોરધ્યું જબ્બાન મારાણ કંઠ્યું બંઠ્યું ચડાવે, હું તો દરરોજ પાક ને જાઉં છું, હું તો થાચ્યો કંટાર્યો, આ ના આજ રામદેવજી, ના ના આજ ઘોડા, ના મહારાજા આવે આવ્યા, શું હારી આજ ઝોકવા ખાઈને શાંતિ ઊંચી જાઉં, ભલે તું ઉપરથી રંગ થયો પણ મય કલર થયો, આ તો મહિના કલર ની જરૂર છે, પીધેલા હોય ને પણ મહી રંગેલા હોય તો એને પાટ મે બેહવાનો વિચાર આવે, નહીં તો નહીં આવે, ભલે ને પીધેલો આવતો તો બરાબર છે. જેટલા જીવો ઉભા રહ્યા જેટલા બેઠા બધાને ધન્યવાદ, હજુ રમેશભાઈ ની પરિવાર ને, રમીલા બેન ના પરિવાર ને, લલિતા બેન ના પરિવાર ને, મને તમને આ જ્યોત નું દર્શન કરાવ્યા, ભક્તિ ની સંસ્કૃતિ લઈ ગયા.
કોઈની જોઈન ન જઈએ એ છોકરો બને શું આમ હોય બેરો હોય કોબળો હોય કોણિયો હોય લૂલો લંગડો હોય પણ જે વ્યવસ્થા છે ને તમને થમસપ ને પેપ્સી ને ફૂલવાળી ને ખમણ ને જલેબી ને હલવો ને બલવો બધું એ પેલો ભાઈ મોયરા પહેર્યો છે એટલા જ લીધે જ ઠાસો ને કણ કોઈ દાદો ભાઈ આપણો ભાવના પૂછવા આવે પાટલું માધ્યમ ના હોત તો હું મારી તમારી દશા શું હોત રમેશભાઈ ફૂલો ઉડાડ્યા ઘણી વાર પરસાદ વેચવાનું કઈ ને મન નહીં ફાવે ચાવ્યા મન નહીં ફાવે ફળનું મન નહીં ફાવે શું તને ફાવે ઘણી માયો કે લાલ્યો તો બહુ તારો બોલે રાજુ બાર છે શાંતિ રાખે એ શીખવાડવાનું બી આવડી જ જાય એને આપણે જે શીખવાડવાનું છે શીખવાડો આગમો જે તારો ભગવો પીન આવ્યો નાચો તને ખબર પડશે કે હું ભગોરા મેળે ચડ્યો હવે નહીં નાચો હવે આગલા મેળે ચડ્યો છે શું કરો છો તમે શું વાવો છો એ તો જુઓ કહેવાનો મારો મતલબ જે વાવો છો એ લડવાનું મેં આગળ તમને વાત કરી કે કોઈ બહુ ખરાબ હોતી નહીં એની હાહુ જ બગાડે છે ખોટું લાગે તમને માફ કરજો બાપુ આવું કેમ કે છે મારે તો મારી માં તમે જે હાવો છો એ મારી માં બરોબર અને વહો છો એ મારી દીકરી બરોબર પણ સાચું લાગે ને તો તમે એવું કહેશો બાપુ 100% સાચી વાત કહેશે કોઈ બહુ આપણા ચીખોદરા અંદર પડી ના આવે તારે એને ખબર જ નહીં હોતી કે કોનો તડો છે કોણ તો નહીં જવાનું કોને નહીં બનતું કશું એને ખબર હોય છે સાચું બોલજો અહીંયા આગળ આપણે કોઈ બહુ પડી ચીખોદરામાં આવે એને તડો બડો ની કશાની ખબર છે ના નહીં વ્યવહાર એવી કશી ખબર છે ના આવે એકાદ વાણું પાછી જાય અને આવે એટલે એને હાહુ ઘર મેં લઈ જાય એમની માથા કુટમે નહીં પડવાનું કશું એમનું કશું કરવાનું નહીં આપણે એમને વ્યવહાર નહીં આવતો જે રહો રેડ્યો ને એ પછી 55 લગી નાન્યા કરે અને એની એ જ હાહુ કે 6 મહિનો 12 મહિના પછી જોજો તમે હવે એને જે વાયુ છે ને એની વાત કરું તમે એની એની હાહુ 12 મહિનો 6 મહિના પછી એવું કે પછી એની એ ભેગી થઈને બહેરોને કે અમારે બહુ કોઈ જોડે ભરતી અરે ભરવા જાયેલી પણ ત્યાં ભરવા દીધી હોય તા પરણ એને છૂટી પાડી દીધી ને પાકી એ ભરવા જાયેલી ભરી જા જો તેને એવું કીધું હોત કે બેટા આપણા હારું હારાની વ્યવહારની વાતો છે કોઈ પણ અહીંથી નીકળે તારા હારાને ચા કોફી વપરાય પાણી વપરાય પણ આજે આપણું બેડું ખસી લેજે એક બેડું એમને ભળ લેવા દેજે કુંજળ બાટકતી ના કકરાટ ના કરતી જે આવે ચોરામી થોડું આજે આપણે મોસું કહીશું પણ એમને શાકની વાડકી આજે ના હોય તો જ આપણે ઘેર આવે બોલો ભરી જાય કે ના ભરી જાય પણ આવતો મત ને ઊંધો રહો રેડ્યો વાંટો નહીં છોટો નહીં બોલવાનું નહીં ચાલવાનું નહીં પછી ત્યાં ભરતી નહીં ચોહી ભરે દેખો જલ કમલ કા ફૂલ હે બચ્ચા બિચારા ક્યાં કરે ઉસકી માં બાપ કી ભૂલ હે એના માં બાપો એક માં બાપ જો એને એટલા માટે સંતો મહાપુરુષો ને કેવું પડ્યું પ્રથમ પહેલા સમરીએ કોના લીધીએ નામ પ્રથમ પહેલા ગુરુ ને નહીં માનવાના ભગવાન ને નહીં માનવાના અમને નીકળ્યું છે 22 તારીખે આપણે ભારત કા બચ્ચા બચ્ચા શ્રી રામ રામ બોલેગા નીકળ્યું ને હા કે આખા ભારત ને આપણે ગૌરવ છે આપણા માટે ગૌરવ છે જે 500 વર્ષથી આપણે જેની માટે લડતેલા આપણા લોકો મરી ગયા સાધુ સંતો મરી ગયા ક્ષત્રિય સમાજ મરી ગયો હિન્દુ સમાજ મરી ગયો સંતો મહંતો મરી ગયા એનો સંકલ્પ પૂરો થયો તો સારું છે
બોલવા હિ મતલબ છે ભારતના બચ્ચા રામ રામ બોલે, બોલવા હિ મતલબ છે રામ રામ બોલે, શું કરો તમે? એ તો તમે પોપટ ને બનાવો તો પોપટ એ રામ રામ બોલે, બલાડી ને બનાવો તો બલાડી રામ રામ બોલે, કૂતરો રામ રામ બોલે, ગધારો રામ રામ બોલે, રામ રામ બોલવા હિ કોઈ મતલબ નહીં. રામની રામાયણ હવે નજર કરી જુઓ ત્યારે તમને ખબર પડે કે રામ 14 વર્ષ વનવાસ ગયા. કેટલા વર્ષ વનવાસ ગયા? 14 વર્ષ. શું કરવા ગયા? કોના લીધે ગયા? કોનું વચન પારવા ગયા? દશરથ રાજા નું વચન પારવા ગયા કે ના ગયા? દશરથ રાજા એ કઈ કઈ ને વચન આપ્યું કે ભરત કઈ કઈ વરદાન માંગ્યું? ભરત ને ગાદી, રામ ને 14 વર્ષ બાપ નું વચન પારવા હારું 14 વર્ષ વનવાસ જાય એની રામાયણ થાય. એનો બાપ ને ગળા પાણી ના લે અને ભારત કા બચ્ચા રામ રામ બોલે કા? એમ બાપુ બહાર બેઠો એમ કે જાજો કે ગલાસ પાણી લેતે એક લાખો માર દેજો મને પાણી નું કીધું તા તો શું રામ રામ બોલો? રામે બધાને પ્રેમ કર્યો, કેવટે પ્રેમ, કેવટે પ્રેમ કર્યો, સબરીને પ્રેમ કર્યો, નાવિકને પ્રેમ કર્યો. 14 વર્ષ વનવાસ જઈ સીતાને પાછળ લઈને આવ્યા એટલે અયોધ્યા માં આવ્યા પછી રાજઘાટ તોડી કાઢ્યો કે રામરાજ લાવવું હોય તો મારો આ ઘાટ જે ચારશે ને એ ઘાટ મેં રામરાજ પેલો તોડી કાઢો. તું તારા ઘરવાળા તારા ભાઈને લક્ષ્મણ શત્રુઘ્ન ભરત અને રામને તાર મેઘનાથે ઇન્દ્રજીતે બાણ માર્યું તાર આખા જગતને જે રાજી કરવા વાળો હતો એ રામ રડવા માંડ્યા એટલે હનુમાનજીએ પૂછી જોયું કે પ્રભુ તમે કેમ રડો છો? તમે કેમ રડો છો? રામચંદ્ર ભગવાને કીધું કે હું એટલા હારું રડું છું કે મારો લક્ષ્મણ જે મારો ભાઈ છે એ ઉભો નહીં થાય. કાલે હું સીતા લઈને પાછો જઈશ અને સુમિત્રા એ એવું કહે છે કે બેટા તું આવ્યો તાર તારો ભાઈ કઈ મળ્યો તો હું અયોધ્યાની નગરી જવાબ સ્વદેશ એટલા માટે રડું છું. ચારે ચાર ની માયો જુદી જુદી હતી, ભરત ને શત્રુઘ્ન ની બે ની માય કઈ કઈ? રામ ની માં કૌશલ્યા અને લક્ષ્મણ ની માતા સુમિત્રા. પોતાની તમે જોજો રામચંદ્ર ભગવાન અયોધ્યા માં પાછા આવ્યા અને ભરત જ્યારે લઈ અને સુમન ની જોડે સરયુ નદી કિનારે જ્યારે પાવડિયો લેવા ગયો માને બધા ગુરુદેવ આવે છે તારે રામ કઈ કઈ ને પેલા પદે લાગ્યા જેને વનવાસ મોકલેલે એને પેલા પદે લાગ્યા પછી સુમિત્રાને પદે લાગ્યા અને ત્રીજા નંબરમાં પોતાની માને પદે લાગ્યા. જુઓ તો આવો એની હગીમાન નામો અને બીજો માન મોને હા બીજો ને મોને હગીમાન હગા ભાઈ નું નહીં માનવાનું. હનુમાનજી મહારાજ ને કીધું કે લક્ષ્મણ હે હનુમાનજી શું હું જઈશ ને તારા અયોધ્યા ને જવાબ સ્વરેશ મારા ભાઈ કરતો તું મમ પ્રિય ભરત સંભાઈ. હનુમાનજી મહારાજ હું એટલા માટે રડું છું કે કાલે સુમિત્રા ને કાલે ઉર્મિલા ને હું શું જવાબ આપીશ? ખબર મેં ઉઠીને ટાડા પોણીએ નાઈ હગા ભાઈ નું હારું દેખે દિલ મેં લાગે લાઈ શું પ્રભુ રાજી થાય ભારત કા બચ્ચા રામ રામ બોલે ગા. અહીંથી ચીકોદરા ટેન્ડે જાય એમ ભાઈ કેલા ચો જા તકે બસ સ્ટેન્ડ જા બિહાર જા તકે ના હવા ઓછી છે શ્યાસ ગાઈ થાય તો અહીં એના હારા ને હારા વેલી ને બે ચોરણ લઈને આવે આવા પૂરે દીધી ચાર ને બિહાર ના આવ્યો તા રામે સબરી નો મૂળો ખાધો કેવટ નો ઉદ્ધાર કર્યો રાજઘાટ ની વ્યવસ્થા કરી ગુરુ નું વચન પાર્યું રામ રામ બોલવા હિ નહીં મેર પડે કિચન ની મેં આપણે બટાકા ને આગળ ટોમેટા ની ટાઇલ્સો માર દીએ પણ શાક થાય થાય ખરું ના થાય નહીં મેર પડે બાઇક ઉપર રાજપોતાના લખી દેવાય રાજપોતાના નહીં થઈ જવાય દરબાર લખવાય દરબાર નહીં થઈ જવાય ક્ષત્રિય લખવાય ક્ષત્રિય નહીં થઈ જવાય. આ પર આગળના ઇતિહાસ જે છે ને એ તમે દરબારોના ક્ષત્રિયોનો ઇતિહાસ જુઓ જગડુશા વાણિયાની વણવટે શિકોતનો દાખલો જુઓ પરમારોનો ઉજ્જન હર્ષદ ભવાનીનો દાખલો જુઓ માતાને મળ કચ્છનો દાખલો જુઓ તમે ગંગા ભવાનીનો દાખલો જુઓ તો દરબારો જોડે કુળદેવીઓ વાતો રૂબરૂપ કરતી હતી અને દરબારો કેવા હતા ચોદીનો સિક્કો હાથમાં લે અને ખાલી અંગૂઠાથી આમ કરે ને ચોદીનો સિક્કો લાંબો થતો એવો પાવર હતો
હવરમ બૈરું ચાલવા જાય લો નાલિયા ચા તા થતરે રકાબિયા નેગલે ગયા હોય હું જો ચડી ગયો હોય હું આશો ફીલી થઈ ગઈ હોય ઠેકોનું રહ્યું ના હોય કાલે ગોબા પડી જ્યા હોય પૂરી ઉઠ્યા થઈ જ્યા હોય આવે હવે સિક્કા લોબા કરે હવે તરવા રકાબી ના ચાલે હવે 1.5 કિલો ની તરવા લઈને ફરવાના હા નહી મેર પડે રાજપૂતાના લખવાઈ રાજપૂત નહીં તો ભાઈ દરબાર લખવાઈ દરબાર નહીં થવાય ભેદ્ય ચિત્રીને કંપનીડી બલાડી હોય અને એને તમે ટાઇલ્સ પર ઉંદીરા ચોટાડી દો કહીશું બલાડી પકડે પકડે કિચનની મય સફરજન ટાઇલ્સ માં શરીર સારું થાય હા સારું થાય કિચનની મય આગળ કમ્પ્લીટ ચોટાડી દો તો શાક થાય આ ખાલી દેખાવની વાતો છે કશું મેર પડવાનો નહીં એના માટે સંસ્કારો જોવે એના માટે લોહી જોવે એના માટે એની વિષયની વ્યવસ્થા જોવે તારે મેર પડે મારે પાઠ કરાવે રમેશભાઈ કેટલા વર્ષે કરાવે દરરોજ ટીનાભાઈ કરાવે મારે એ કરાવે બીજા કે મારે પાઠ કરવાનો શેઠ નહીં થતો દરરોજ 100 રૂપિયાનું ક્વાર્ટરલ પીજા 12 મહિને 36,000 નું દારૂ પીજા છે કથા શેઠ નહીં થતી રણુજાનું શેઠ નહીં થતું પરિવાર જોડે મકાન નોનું છે મકાન નોનું છે પણ આ મારવા તરે 1000 જીવને બિહાડ્યા છે એનું એક જ કારણ છે ખબર તમને અને મહાપુરુષોએ કવિઓએ કીધું છે કે મકાન ભલે નો ન હોય બંગલા ભલે નો ન હોય પણ ના બોલાવે ને અરે અને જજો 1 કરોડનું મકાન હોય 1 કરોડનું મકાન હોય પણ જેના હૃદયમાં ભાવ ના હોય જેને વાપરવું જ ના હોય એવા તો તમે જઈને શું કરવાના હા અરે તમે જસોય વાળા તમે લાખો રૂપિયાની સંપત્તિ છે પણ હારા કશો ભઠ્યો આવ્યો નહી ના આવે કેમ ના આવે ખબર ખબર એ પૈસા ધર્માદાના નહીં આ પરિવાર જોડે બંગલા ગાડીઓ નહીં પણ પૈસા હાચા આવે છે એટલે ધર્માદા થાય છે માળવે બેહી ગયા છે શ્રીમદ ભાગવત માં ડોંગરેજ મહારાજે કીધું પૈસા બે પ્રકારે આવે કોઈને પૂછો ના તમે મારો પરિવાર કેમ બગડ્યો મારા ઘર માં આવું કેમ છે પૈસા શ્રીમદ ભાગવત માં ડોંગરેજ મહારાજે કીધું એક પૈસા ગરદ્યા પર બેહી ના આવે ઓ ગરદ્યા વાળા પૈસા હોય તો ભ્રષ્ટાચાર ચોરી વાંકડા જુગાર મોસ મટન દારૂ પોલીસ વાળા ડોક્ટરો લઈ જાય માનવાનું કા પૈસા ગરદ્યા પર બેહી ના આવે અને તમારા પૈસા દેવ દર્શન કથા કીર્તન યજ્ઞ આહુતિ ભણ ભણજો ગોર ગુરુ ધર્માદા કોઈ પણ સારા માર્ગે વપરાય તો માનવાનું કા પૈસા ગરુડ પરાઈ બેઠા છે
નહીં વપરાય. અને ધર્માદાની વાતો જો ધર્માદાની થતી હોય તો ધર્માદા થાય, નકર કરાય નહીં. એક ગોમ્યા મેં ગયા, મને કે બાપુ દશામાન મંદિર બાંધવાનું છે, તમે ભૂંગરા પર બોલજો. ભાઈ બોલે, આ ગામમાં જેટલા પૈસા આદ આવશે મારી પર એટલા દશામાન મંદિર મેરી જવાનો છું, લઈ જવાનું નહીં. આખું ગામ ઊભું થયું, બે થાર પૈસા ભરાઈ ગયા, પણ લઠ્ઠો અહીંયા પડ્યો. 12 વાગે એગ્રીકલ્ચર લાઈટ અને લાઈટે ટેક મારી, 15 મિનિટ પછી લાઈટ આવી, એક રૂપિયો ના મળે, આખું ગામ ઉઠાઈ ગયું. બાપુ ગામ ચોર નહી, એમ મેલવાની આવ્યા અજવારા મારા. મેં કહું કેમ, તો કે એમ ના મેલવાય, પણ એક કામ કરો. શું? કે ગામ ની બાગોરે ડીપી છે તો આગળ જે લાઈટ બંધ કરાય એનું કહો કે અંધારા મેલી જાઓ. એવું કરો, પૈસા પાસ આવતા શું વાંધો આવે? સદા મોડે કોઈ હોમે મોડે ના મેલી જશો કોઈ ચોર નહીં, પણ લાઈટ બંધ કરીએ છીએ, મેલી જાઓ. ધર્માના દશામાના પૈસા છે, મેલી જાઓ. ડીપીએ બે જણને મોકલ્યા, ઘોડો પાડ્યો, લાઈટ 15 મિનિટ બંધ કરી, મેલી જાઓ બધા. પછી પાછું ફોન કર્યો, કોઈ લાઈટ ચાલુ કરો. પૈસા મેળવા તો ના આવ્યા, પણ બે થાર હતા એ બહુ ઉઠાય છે, વકીલ બને, ડોક્ટર બને, એમડી ડીજીઓ બને, ટીડીઓ બને, ડીડીઓ બને, શિક્ષક બને, જે બનાવો બનાવો, એટલે તમે પોલીસ કોન્સ્ટેબલ, ડીજીપી, આઈજીપી, જીપી, એમપી, એમપી, યુપી, જે તમારે બનાવવું એ બને, પણ આ ત્રણ વસ્તુ ના બને. ગમે તેટલું બનાવો તો આ ત્રણ વસ્તુ ના બને. શું ના બને? એક દાતાર ના બને, એક બારવટીઓ ના બને, એક દાતાર ના બને, એક બારવટીઓ ના બને, અને ત્રીજો ભગત ના બને. આ તો એની માના ને એના બાપના સંસ્કાર હોય ને મફા ભાઈ, તો પેદા થાય, તો પેદા થાય, ને તો ના થાય. બેટા લાલ મોડું કેમ કર્યું? માં મારે સીતાની શોધ કરવા. કઈ લંકો ને કઈ અયોધ્યા તું ચારે પહોંચીશ? હનુમાનજી મહારાજ દુષ્ટ થઈ ગયા. માને ખબર પડી ગઈ, તમારો ધણી, આજે ધણી ની વાત કરું, તમારા છોકરો ની વાતો કરું. ધણી પાવર વાળો હોય ને, ઘણો બહેરો એને લૂસ કરશે, અને ઘણી વાર ધણી લૂસ હોય અને બહેરો એને ટાઈટ કરી દે. ગભરાશો ના, કાલા હારા દાડા આવશે, ચિંતા ના કરશો. હનુમાનજી મહારાજ લૂસ થઈ ગયા. માતા આંજનીને ખબર પડી કે મારો છોકરો હિંમત હારી જશે. પોતાની છાતી ખોલી અને સ્તન ઝાલી અને પાર પર પથ્થર પર શેર મારી હનુમાનજી મહારાજને કીધું, એ ગોડિયા સુડ મેર્યો છું કેમ? એક દાવણની મારી શેર ખાલી પથ્થરને પારને જો ફાડી કાઢતી હોય ને, આ દાવણને દાયો છું, ઊભો થઈ જાને, ઓય ઠૂકો થઈ. આટલું ખાલી કર્યું હનુમાનજી મહારાજે, ખાલી જમણા પગને દબાયો ને, તો જીભડા મેં બીઓ નીકળી જાય એમ, ફળાળ 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 પાણીના રીલા પાડી મેં ન્યા કરવા મળ્યા. આટલી તાકાત હનુમાનજી મહારાજ ની આવી ગઈ. પણ હનુમાનજી મહારાજ ને માતા અંજલી એ શીર એટલે મારે કે આ ધાવણ ધબડાયો છું, તું ઊભો થઈ જાય. આપણે શિષ્યો આલી આલી ગયો હોય શું શીર મારે બાટલીઓ ભરી ભરી છે, બેઠો બેઠો ચૂસ્યા કરજે ને આખો દાડો. પછી કે કઈક વડવાર થાય ને, તશું કે તારી માએ હવા શેર ફૂટ ખાતી હોય તો આવી તારે કે હું જની ચો વાત કરો, હાથ બી નહીં ખાતો. નહીં 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 નહીં, મારા તમારા સંસ્કાર ની માતા કુશ, મારા તમારા સંસ્કાર ની માતા કુશ, એ તકલીફ છે. સંસ્કાર હોવા જોઈએ.
પેલા હા હું કહી દે આપણે ઘેરથી એમને કોઈ જાય ના ચા પાણી કરજે બોલાવજે અમારા નો અમને કલંક ના લગાડતી અમારા હા હારમ નો ભગવાઈ ના આવું કે તારે બહુ ઠાઠું પડે જે ઘટ્યો પણ હાથ વ્યાત વગર નો આવ્યો રોગ ખરાબ ખરાબ આવવા મળ્યા જે રોગ નું મને તમને નામ નહીં વાળું ગાયા છે જુઓ તમે ધર્મ ઘટે તો ધન ઘટે ધન ઘટે તો મન ઘટી જાય મન ઘટે બધા મહેમાન ઘટે ઘટતો ઘટતો ઘટી જાય જય માતાજી જય ભગવાન ઓમ નમઃ શિવાય જય સ્વામિનારાયણ આ પહેલા આવું હતું અને જય માતાજી બોલી જાય તો હોજે હાજો હમો પાછો આવે જય સ્વામિનારાયણ બોલી જાય તો હોજે હાજો હમો પાછો આવે જય ભગવાન બોલીને જાય ઓમ નમઃ શિવાય બોલીને જાય દેવને આગળ કરીને જાય તો દેવ એની રક્ષા કરીને આવે હવે આ બે પાંચ દહ વર્ષથી બાય બાય ચાવ કે તમારી હાય હાય ચાલુ રહેશે આપણા હિન્દુ સમાજમાં બાય બાય હતું જ નહીં આ બાય બાય આયા પછી જ હાય હાય પેટી નાશ 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 હેડી 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 તમે જતા રહેજો મને વાંધો નહીં તમે બેહો કે નહીં બેહો પાટ તો ચાર વાગ્યા વગર પાટમાં પકવા નહીં એમાં કોઈ શંકા રસ્તો નહીં પણ તમારો ધણી જેને 20 વર્ષ પછી તમે પહોંચી પૂરી 20 વર્ષ પછી તેનો ચોળલો કર્યો 20 વર્ષ એ ધણીને જો તમે ના પડી મેળતો હોય કે ધણીને તમારે ના છોડી દેતો હોય તો આ ધણીનો ધણી છો અને છોડીને ચમ જતો રહો છો તમે મને સમજણ નહીં પડતી આ તો ધણીનો ધણી છે પેલો ધણી છે તારે તો 20 વર્ષ પછી ધણી થયો એ તો તારા શરીર નો હંગો છે લાલ લિસ્ટક મેકઅપ પાવડર છે ને અને કાલે કોબા પડ જશે હવે આગે ખસને ફોટા વાળી લઠાના સામ લાવન મન એ તો કોણ છાત પર ફોટા પડાવે મફા ભાઈ એટલા જ બરા પડાવે ને કાલે કોબા પડ્યા નહીં કે લાલી બાલી કહેવા તને જોના ફોટા નો આમ ખાઈ આગે કે કેક ના કે આ ધણીએ તો જન્મતોની હંગાત તમારી રક્ષા કરી જન્મતોની હંગાત નહીં છ ભાગ માના અને ત્રણ ભાગ બાપના જર ભેગા થયા અને વીર્યનું જર લોહીનું ઊંધ પડ્યું ને અને અંદર માના ઉદરમાં હું તે માથે નવ માસ ભૂલ્યો તે દાડા કેમ ભૂલ્યો રે દુર્ગંધ મારે છે અને ખાટું મારું તીખું બધું લાગે છે હે પરમાત્મા મને બહાર કાઢ પરમાત્મા કે બહાર કાઢ ઉપર તારો ભરોસો નહીં કેમ ફરી જાઉં તો કે ના નહીં ફરી જાઉં આઠ પર ને બત્રી ઘડી તને યાદ કરીશ પરમાત્મા કે યાદ કરીશ લાઈ બહાર કાઢું પરમાત્માને આવો કઈ ના આવ્યો છે એ પરમાત્મા બહાર કાઢ અને જન્મ તને હંગા ધુઆ હુઆ હુઆ હું ને તું તઈ તારો મારો મેર પડે છોડી દીધો પરમાત્માને હું તમને ભજન કરવાનું નહીં કહેતો કથા કરવાનું નહીં કહેતો સંઘમાં જવાનું નહીં કહેતો અંબાજી જાઓ પાવાગઢ જાઓ દ્વારકા જાઓ જો જવું હોય તો જાઓ એવું નહીં કહેતો પણ ખાલી બે વાર પરમાત્માને યાદ કરજો કેટલી વાર
બે વાર ક્યારે ટેકનોલોજીનો જમાનો છે, 120ની સ્પીડો છે, 240ના રોડ બનાવશે હાઈફાઈ, અને એ અમારે મેં બાઇક લઈને તમે નીકળી જાઓ, અને હોજે તમે તમારા બાલ બચ્ચો પરિવાર તમારા કુટુંબ જોડે તમારા બહેનો છોકરો જોડે તમારી વહુ જોડે તમારા છોકરા જોડે તમારા પરિવારમાં આવો ને ત્યારે પરમાત્માને યાદ કરજો, પ્રભુ હવારે મેં ગયેલો અને આટલો હાઈફાઈ જમાનો, આટલો ટેકનોલોજીનો જમાનો, આટલો સાધનો, આટલી ભીડ, અને તમને હોજે હવે મારા છોકરો જોડે ભેગો કર્યો ને પ્રભુ, ખૂબ ખૂબ તારો આભાર, એને હોજે યાદ કરજો, એને પરમાત્માને યાદ કરજો, હોજે ઘેર જાઉં તારે હાજા હમાં, અને શાકભાજી લઈને માર્કેટ જવાનું છે, ફરણું કરવાનું છે, વડોદરા પહોંચવાનું છે, કંપની પહોંચવાનું છે, એને ભાઈ રૂપિયા કશું ઠેકવાનું નહીં મારું, તમારા મોબાઈલ સેટ કરીને ઉઠી જજો, હું જગાડું નહીં, એક વ્યાજ એનો મોબાઈલ એક વ્યાજ નીકળ્યો હોય સેટિંગ કરી, જોજો હબર જો, હવે તમને ભગત બનાવવાની વાત નહીં કરતો, તમારે જે કરવું હોય કરજો, પણ બે વાર પરમાત્માને એક હોજે હાજા હમા ઘેર આવો તારે યાદ કરજો, અને હવે હું વેલા ઉઠો ને અને ધરતી પર પગ મેલો તાર પરમાત્માને યાદ કરજો, એક વ્યાજ મોબાઈલ મેલ્યો હોય ખકડ્યા કરે, મોબાઈલ સેટિંગ કરી મેલ્યો હોય, હળાચારનો મોબાઈલ સેટિંગ હોય ને મોબાઈલ એલાર્મ ચાલુ થઈ જાય, ટ્રીન ટ્રીન ટીક ટીક, ટ્રીન ટ્રીન ટીક ટીક, પરમાત્મા કહેતો ટીક ટીક વગાડો કે ટ્રીન ટ્રીન વગાડું, પણ હું મય હોંભરવારો રાખું તા મોબાઈલ સંભળાય તને, અવાજ નીકળી ગઈ, મજે ડોહા કોરિયો કર્યા, દૂધને શીચડી ખાધી, મેં મજે પાણી પીવડાવ્યું, હવરમ દાદાનો ઉઠરો કે ટા હજે ઊંઘી જાઓ, ઊંઘી જવાનું તમારે હશે, મારી વાતને બહુ યાદ રાખજો, ઊંઘી જવાનું તમારે હશે, પણ જગાડનારો બીજો બોક્સ એટલું યાદ રાખજો, ખાસ કાળજી રાખજો, હવાર મેં ઉઠો ને તાર પરમાત્માને યાદ કરજો, પ્રભુ રાતે મને તે ઉગાડેલો પણ હાજો હું મને તે જગાડ્યો ને, એકવાર તારો ખૂબ ખૂબ આભાર, અને વચ્ચે ઘેર આવો તાર પરમાત્મા, એ બજારો મેં ફરજે વિરામ આયા મેં માલજે, બજારો મેં ફરજે વિરામ આયા મેં માલજે, મોટરો મેં ફરજે વીરા માયા મેં માલજે, હવાર હોજ એક વાર રોનો નામ લેજે, હવાર હોજ એક વાર રોનો નામ લેજે, સુરતારો ઉડી ગજે ગજરો પર્યાર છે, પાંચમાતારો ઉડી ગજે ગુરીઓ પર્યાર છે, we'll be right back.
મોઢે બોલું માં મન હાથે ન પણ પાવાગઢ ના જાઉં, અંબાજી ના જાઉં, જો ના જવું હોય તો ના જશો, ખાલી તમારી માનો પ્રેમ કરજો, બહુ થઈ ગયો. તમારે હાહુન પ્રેમ કરજો, ના નહીં કહેતો, પણ 70% પ્રેમ તમારી હાહુને કરો ને તો 30% પ્રેમ માને કરજો. દીકરીઓને પણ કહું છું, જેવો હોય એમને કહું છું કે આ તમે જેના ધણી બધાય પડ્યા છો ને, મારો ધણી, મારો ધણી, એ માલ તમારો નહીં, પીરનો દમ નીકળી ગયો છે. એને મોટો કરતો કરતો કચરો ગોતું કરી, હા, લોકોનો વૈદ્રો કરી કરી, ઢોર ઢોકરો પાલવી પાલવી, એ બાપનો ખભા પર પાવડો મેલી મેલી, બંડી તૂટી ગઈ છે, પગને સાયકલો ને પેડલો મારી મારીને પગ ગોરી ગયા છે. તમારો ધણી જેને તમે માની બેઠો ને, એનો માલિક બીજો કોઈ છે, યાદ રાખજો. એ માએ બહુ આશાઓ રાખી છે, મારો છોકરો 20 વર્ષનો થશે, ઘરમે બહુ આવશે, કાલ સારા દાડા આવશે, મારે સુખનો વારો આવશે, એની આશાઓ પર પાણી ના ફેરવી વારસો. ખાસ કાળજી રાખજો એની આશાઓ પર. બધા દીકરાઓને વાત કરું, તમારી હાહુને પ્રેમ કરજો, તમારા બહેરાને પ્રેમ કરજો, તમારી હારીને પ્રેમ કરજો, તમારી બહેનને ભૂલી ના જતા, તમારી માને ભૂલી ના જતા. હાહુને નીવડી ગયા તો તમે હાહુને છોડી દેજો, હાહુના પણ ગુણ ગાજો. કેમ હાહુ ધન્યવાદ હજો હાહુ હારાને કે 20 વર્ષને. અરે આપણા ખાલી કોઈને 5 કિલો ચોખા ના લાય, અધમન ઘઉં ના લાય, હા, કોઈને 2 દાડા બાઈક ના લાય, અને 20 વર્ષની દીકરી આપણને મોટી કરીને જેને આલી, એનાય ગુણ ગાજો. એવું નહીં કહેતો, એનાય ગુણ ગાજો, પણ માને ભૂલી ના જાઓ. હાહુના ગુણ ગાવા માને ભૂલી ના જાઓ, હારીના ગુણ ગાવાની બોનને ભૂલી ના જાઉં, અને હારાના ગુણ ગાતો ગાતો પોતાનો ભય ના છૂટી જાય ની ખાસ કાળજી રાખજો. 31 બાણ જ્યારે માર્યો રાવણે, 10 મસ્તક 20 ભુજા, 31મું બાણ જ્યારે નાભીમ માર્યું, રાવણ રામ કઈ પડ્યો. રામચંદ્ર ભગવાને રાવણને પૂછ્યું, રામને પૂછ્યું, રામ કેમ તમે ખાલી 2 ભોય આયા અને તમે મને હરાઈ ગયા, મારી જોડે આખું હોના લંકવાનું સૈન્ય છે અને હું હારી ગયો, એનું કારણ શું છે? રામચંદ્ર ભગવાને રાવણને જવાબ આપ્યો, રાવણ તું હારી જવાનું એક જ કારણ છે, તું હારી ગયો એનું એક જ કારણ એવું છે કે કેમ કે હું જે જીતી ગયો ને, આ મારો ભાઈ લક્ષ્મણ મારી જોડે છે અને તું હારી ગયો એનું એક જ કારણ, તારો વિભીષણને તને ધક્કો માર્યો છે ને એટલે મારા બાજુ છે, એટલે તું હારી ગયો. તમારા પરિવારને કોઈ ધક્કો ના મારતા ખાસ કાળજી રાખજો. તમારો પરિવાર જે દાડ બીજાના પક્ષમાં ગયો ને ત્યારે તમારું પતન છે, એટલું યાદ રાખજો. ખાસ કાળજી શું દાડ મારી તે શું કર્યું તે બેટા, મને બહુ દુઃખ પડ્યું છે બેટા, બહુ દુઃખ પડ્યું છે. એમાં વધારે છોકરા નહીં જન્મ્યા મારા જેવા સંત આયેલા, બાપજી મારા છોકરાને કઈ કોને મને એમ કહેશે શું દાડ મારી બેટા, લાય 2.5 કિલોની એટ લાય, સાફી વતી 2.5 કિલોની એટ પેટ પર બાંધી દીધી. બાપજી કેટલી વાર રહેવા દેવાની? 15 મિનિટ. 15 મિનિટ થઈ બાપુ આ એટ છોડી લઉં? ના, 1/2 કલાક રાખવાની. 1/2 કલાક થયો, છોકરાએ કીધું બાપુ એટ છોડી કાઢું કે ના? 1/2 કલાક રાખવાની. 1/2 કલાક થયો, બાપજી 1/2 કલાક થઈ ગયો છોડી કાઢું કે બેટા 1 કલાક રાખવાની? 1 કલાક 2.5 કિલોની એટ પેટ પર બાંધી અને છેલ્લી વાર છોકરાએ કીધું બાપજી 1 કલાક થયો, હવે કશું બોલતા નહીં તો છોડીને ફેંકી દઈશ. અંતદાર સંતે કીધું ઘોડા 1 કલાકની મહી તું છોડીને ફેંક દેવાની વાત કરતો હોય, ઘોડા તારી માએ 2.5 કિલો તને જતન કર્યું છે 9 મહિના લગી ને એને કેમ કરી તું કહું છું આરી તું નહીં પાડું, તારી માએ 2.5 કિલો નું તને જતન કરીને લઈને ફરી છે. હા, ખાસ કરી મોઢે બોલું માં મને હાથે નાનપણ વાપરે, પાવાગઢ જઈને ચુંદડીઓ ચડાવો, પાવાગઢ જઈને હાડીઓ ચડાવો, અંબાજી જઈને હોનું ચડાવો. હા, હમણાં આખ્ય ના આવ્યું પરદાનજી જી મહારાજા, આપણા રાજમાં શું ચાલે છે? લીલા લહેર ચાલે છે. એક જણો પરદા પાછળથી બોલ્યો, કુનારાયણ સીઝન છે હોમી ઉરિયાઈ, તારી માને ચંપલીઓ નહીં લિયા ને લીલા લહેર વાળી. હા, ચંપલ લિયા તારી માને લીલા લહેર વાળી. હા, ઉનારો આવ્યો ઓરી નહીં ચંપલીઓ, લીલા લહેર નહીં જવા તો કરો નહીં ચાલે. ખાસ કાળજી રાખજો.
મોટા મોટી ભક્તિ મા બાપને પ્રથમ પહેલા સમજીએ કોના લીધે ના માતા પિતા ગુરુ આપણા પછી અલગ પુરુષના નામ પરમાત્માને માનશો પણ તમારી માન તમારા બાપનું અને હું એટલે તમને કહું છું આખા ભારત કા બચ્ચા શ્રી રામ રામ બોલેગા તમારી માન રામચંદ્ર ભગવાન આયા માતા કૌશલ્યાને કઈ કઈને પહેલા પજે લાગ્યા સુમિત્રાને પજે લાગ્યા અને પછી પોતાની માને કઈ કૌશલ્યાને પજે લાગ્યા બાપનું વચન પારવા હરુ રામ 14 વર્ષ વનવાસ ગયા ભલે તું વનવાસ ના જવે નોંધણી પણ વિડીયો પેટી તો લાયા તારા બાપને બિહાડીને દવાખાને તો લઈ જા જેને તને વાંગરી જાલીને 5-5 વર્ષ જે સ્કૂલે મેળવા આવ્યો હા જેને ખાધું નહીં તારા માટે જેને બાપનું જીવન કેવું છે ટપણ ગ્લાસ જેવું છે ખબર છે ને ટપણ ગ્લાસ તો બધાને ખબર છે ને મોબાઈલ એટલે હા કે મોબાઈલ પડે તો ટપણ ગ્લાસ કેમ ચડાય આપણે ખબર કે કાચ તૂટી જાય પણ મોબાઈલને કશું થાય એની સેફટી માટે આ બાપની જિંદગી એવી છે હા એવું તૂટી જાય ખરો પણ છોકરા પરિવારને કશું થવા દે નહીં માને દુખાવે ને તો માં ગમે તે શાકભાજી માર્કેટે જઈને રડે દુકાન લારી વાળા તો જઈને રડે શાકભાજી વાળા તો જઈને રડે કોકના ગલ્લે જઈને રડે કોઈ ચાર ભૈરો ભેગો થાય ને તો માં રડે બરાબર પણ બાપ એક એવું પાત્ર છે કે ખાલી કોઈની જોડ ના રડે એની છાતી રડે મફા ભાઈ એની છાતી રડે એની વેદના એવું એકલો જણાય બાકી બીજાને ખબર નહીં પડે બાપને શું વેદના છે નહીં ખબર પડે નહીં ખબર પડે પોતાના પરિવાર માટે એ જિંદગી ગુમાવી દે ખલાસ થઈ જાય અને કોઈ કહે નહીં અને સુખ શાંતિ માટે હા અને તમે રામની ભક્તિ કરો દ્વારકાની ભક્તિ કરો અંબાજીની ભક્તિ કરો રણુજાની ભક્તિ કરો હા પણ એનો કોઈ મતલબ નહીં કેમ મા બાપનું મોને નહીં એ પુત્રને ધિકાર છે ભલે કૂતરો તને પ્રેમ કરજે વાંધો નહીં આવે પણ કૂતરો ને બિહારું ને એના કરતા તારા મા બાપ ને લઈને ફરજે તારા મા બાપો ને લઈને ફરજે તારા બાપ ને લઈને ફરજે તારી માને લઈને ફરજે સેવા કરી જાણે નહીં એ પુત્રને અધિકાર છે અને મા બાપનું માને નહીં એ પુત્રને અધિકાર છે લાખો કમાતા હો ભલે મારમાં કોટા સ્ટોન મારું ઘર હોય 2 કરોડનો બંગલો હોય 50 લાખની ગાડી હોય અને મા બાપ જો છજામ પડી રહે ને હા લાખો કમાતા હો ભલે પણ મા બાપ જો ના ઠર્યા લાખો કમાતા હો પણ મા બાપ જો ના ઠર્યા લાખ નહીં પણ રાખ છે એવું માવું ભૂલ તો નહીં છોકરા જ ગમે છે ખબર તમને હા છોકરા જન્મે તાર પીડાવ્યા છે
હું ના કહું છું કે છોકરા જન્મે તાર પ્યારા કેમ વેચે ખબર, આ લખોટો નો બરોહ નહીં ચારે ગબડી જશે અને ઠેકો બંધ કરજો પ્યારા વેચવાનું. હા કશું ખબર નહીં ચારે ચેપા ગબડે એમ. હા દીકરી જન્મે તાર જલેબી વેચે છે, દીકરી જન્મે તાર જલેબી વેચે કેમ અમારે કે દીકરીનો જન્મ છે. અને કોઈ પણ દીકરી હોય, હાહુ હોય કે વહુ હોય મા હોય, દીકરીને પ્રેમ કરજો. બાપને પણ કહું છું દીકરીને પ્રેમ કરજો, દીકરીને એટલો પ્રેમ કરજો કે એને હારે જાય ને અને એની હાહુ હારું ના પ્રેમ કરે ને તો એ તમારા પ્રેમની એને ખોટ ના આવે, એટલા માટે એટલો પ્રેમ કરજો દીકરી જન્મે તાર. અને દીકરી જન્મે એટલે જલેબી એટલે વેચે બેટા તારું જીવન છે ને આ જલેબી જેવું છે, અને છતાંય પારકાને પોતાના બનાવીને રસ ચૂસીને એક એક અંગ અંગ તારું મેઠું થઈ જાય ને એમ તું જિંદગી જીવજે એટલે જલેબી વેચશે, એટલા માટે જલેબી વેચે દીકરી જન્મે તારે. અને દીકરીનો પ્રસંગ, તમે તમારા છોકરાને નોકરી કરતા હોય આનંદ જતો હોય, એનો બાપો બીમાર પડ્યો હોય અને એની માં કે બેટા આવું ને હોજે ઘેર તો સફરજન કે દરાક લેતા જન તાર બાપા હારું. આ મારા શાકનું શેક નહીં તો તું લુહાણ સફરજન ને દરાક તો હિ લાવવાની, પણ લુહાણ બહુ હવા જાગે નહીં લાવે નહીં લાવે. પણ કોઈ અહીંથી સાયકલ બાઇક લઈને જતો હોય ને ખાલી એક નંબર કહેજો, મારી વાતને બહુ યાદ રાખજો. તારા બાપુ મોત વિશે ખબર જોઈ હોય તો આવજે, આટલું કઈ નહી એની માં ફોન મેળવી દેશે. એનો ઘરવાળો ઘેર આવશે, એને ગરમે નહીં પીવા દે, તમે હાથ પગ ધોઈ કાઢો, તમે કોકનું બાઈક માગી. અરે પણ આખર તારીખ છે, પૈસા મારું કડું કડું મારું જોંજરી ચડાવી કે આવો 5 રૂપિયા 1000 રૂપિયા માર બાપ મોદો છે, ખબર જોવા જવું પડશે, ખબર જોવા જવું પડશે. એના ઘરવાળાને ઠરવા નહીં દે, કોકનું બાઈક માગી લાવો, 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ દો. ચીખોદરા ચોકડી આવે, દીકરી ટપલી મારે એક ઘડી વાર ઉભા ના રહો, એક ઘડી વાર ઉભા રહો તમે. એ ધણી કે કેમ કે મારા બાપા હારું થોડું સફરજન લઈ લઉં, દરાક લઈ લઉં, દાડમ લઈ લઉં, ચીકુ લઈ લઉં, 5 રૂપિયાનું ચવાણું લઈ લઉં, મારા બાપનું મોડું હારું થાય. આ દીકરીના પ્રસંગો છે, આ દીકરીના પ્રસંગો છે. જવા ઘેર આવી બાપુ ખાટલા મેં ઊંઘી ગયો હોય, પાછળ જમણા ખભનો હાથ મારી જે બાપને ખાટલા બેઠો કરે ને એનું નામ દીકરી છે, એટલું યાદ રાખજો એનું નામ દીકરી છે. દીકરીને પ્રેમ કરજો, દીકરીનો પ્રસંગ જ્યારે આવે ને પરમાત્મા એક જ પાત્ર એવું છે. છોકરો જ્યારે જન્મે તારે ભગવાન એવું કહેશે કે છોકરા હે દીકરા તને તારા બાપને ઘેર જન્મ માનું છું બેટા, અને તું તારા બાપને તો જઈ અને તું ટેકો કરજે એવું ભગવાન છોકરાને કહેશે, તારા બાપને તો મોટો થઈ અને તું ટેકો કરજે. અને દીકરીને જ્યારે જન્મ માને ને તાર પરમાત્મા કહેશે બેટા તારા બાપને તો તારી માને તો તારો જન્મ થા, હું ટેકો કરવા તારે ઘેર આવું છું, જા હું ટેકો કરવા તારે ઘેર આવું છું. મને બહુ આનંદ મોઢે બોલું મા મને હાથે નાન પણ હોબરે મોટો પ્યો મજા પણ કડી ગયું લાગે. મારી માતા બહેનોને કહું છું કોઈ દીકરી પૈણી ના આવે, શું લઈને આવી, ફ્રીજ લઈને આવી, ટીવી લઈને આવી, ઘરઘંટી લઈને આવી, કેટલો વાસણ લઈને આવી, કેટલા પલંગ લઈને આવી, એ જોશો નહીં. પણ તમારા આત્માને સાચે હાથ મેરી ખાલી એટલું પૂછી જોજો, ખાલી હાથ દ્વારા જાત્રે જઈએ આપણે રગવાયા થઈએ, તઈ દ્વારા પ્યોર મેં જઈએ આપણે રગવાયા થઈ જઈએ છીએ, કોકને તો માર્ગામ જઈએ આપણે રગવાયા થઈએ. જે 20 વર્ષ દીકરી એને ઘેર એના મા બાપને તોરીને આવી હા અને એ લઈને નહીં આવી ને, એના કરતો એની માને છોડીને એના બાપને છોડીને એના કુટુંબ પરિવારને એનું ઘર એ જેટલું લઈને નહીં આવી ને એના કરતો ત્રણ ઘણું છોડીને આવી છે. અને એટલા માટે જ આપણે દીકરીને છોડી કહીએ છીએ કે આ કોને છોડી છે, આ કોને છોડી છે. દીકરીને પ્રેમ કરજો, બધી માયાને વિનંતી કરું છું
બધી હાહોને વિનંતી કરું છું. તમારી જે દીકરી છે, તમે જયારે સોદો કરવા ગયા ને ત્યારે વાત કરી છે, અમારે તો છોકરો આલી છોકરી લેવાની છે, તમે ગભરાશો ના. અને હગઈ કર્યા પછી ચમ ફરી જાવશો, મને સમજે નહીં પડતી. લગ્ન થયા પછી તમે કેમ ફરી જાવશો? તમે છોકરો આલી દીકરી લીધી છે અને પછી એની જોડે આવું ખોટું વર્તન કેમ કરો છો? ખાસ કાળજી રાખજો. બધી માયો શિકોતરની મ્યાલતીની મહાણીની બાધાઓ રાખે. મારો જમય જુદો નીકળી જાય, મકાન લઈ લે, મારી દીકરી સુખી થઈ જાય, એને ઢોરણા લઠ્ઠા મટી જાય તો શાંતિ, એને બધું વ્યવસ્થા મકાન થઈ જાય તો. બધી માયો આવી બાધાઓ રાખે. મારો જમય જુદો નીકળી જાય તેને ગમે છે. મારો જમય જુદો નીકળી, એની દીકરી ફોન કરે, મમ્મી અમે આણંદ મકાન લઈ લીધું, હા અમે અગિયાર આવતા રહ્યા બધા, અમે બે ફોણીઓ અને અમે બે જણા ચાર જણા, બાસી તો ખેતર ફોણીના બધા લઠ્ઠા મટી જાય. બેટા બહુ સારું થયું, મેં એટલે જ માતાજીની બાધા રાખી. એનો જમય જુદો નીકળી જાય તો એની માને ગમે છે, પણ ભૂલે ચૂકે એનો છોરો જુદો નીકળે ને એ માવડીઓ લઈને નીકળી ગયો. આટલું જ વિચારવાનું છે, મારો જમય જુદો નીકળે તો મને ગમે છે, પણ કોકનો જમય જો જુદો નીકળે તો મને ગમતો. આ મૂળ માતા તમારી દીકરી ખાલી ઘેર થી એમનેમ જાય તો એને બહુ પર એના છોકરા પર આપણે ઊંચો કરી દે, મારે છોડી એમનેમ ગઈ. બરાબર, આ કોકની છોડી અહીંથી આમ નમતા તમને ખબર નહીં પડતી. અને એટલા માટે સત્સંગ કરો, સમાગમ કરો. ભક્તિનું પહેલું પગથિયું તમારી હૃદય ખઈને મટાવો. સંત સમાગમ હોય લે વાળી રહ્યા, વાદ વિવાદ મટી જાય. આરે અવસરમાં જેને સદગુરુ છે, હા જવાર પરમાત્મા. કૃષ્ણ ભગવાનની વાત કરી, રામચંદ્ર ભગવાનની, તમે રામને માનજો, મારો વિરોધ નહીં રામને. હા, તમારી માને રામ વનવાસ પોતાની કઈ કઈ અરમય માએ વચન માંગ્યું અને વચન પારવા હારું રામ 14 વર્ષ વનવાસ જાય અને તારી માં ખાલી મરચો લાવવાનો કે ના લાયા, આગળ કે ના લાયા. હમણાં તો મોબાઈલ થઈ જાય એટલે બંધ થઈ ગયું. અમારી વખત ની વાત કરી, આપણે પેલા અંતરદેશી લખેલા ખબર, અંતરદેશી લખેલા જે અમુક જેને લખ્યા છે એને ખબર, પછી અંતરદેશી ગુંદર ચોટાડ દે અને મેં લખે સાગર મેં પાણી ઘણું, ગાગર મેં માય નહીં, હૈયા મેં હેત ગણો, પત્ર મેં સમય નહીં, લિખિત તારો, એવું કંઈક લખતેલા મને ખબર નહીં. દીકરી બોરી હોય ખબર નહીં, પેલા મોબાઈલ નહીં, તું કહેતી હોય તો આકાશના તોરા તોડી લાવ, તું કહેતી હોય તો જે કેવો, હા તું કેવો કરવા તૈયાર છું. આવું બધું લખી પેલી દીકરી ફસાઈ હોય, પછી વૈશાખ મેં લગ્ન થાય અને જેઠ મહિને વરહાદ આવે, બૈરું કે કઈ જાવ છો કે ખેતર મેં આવ તો રે આગળ તો લાવશો. આપણું મગજ ગરમ છે બોલતી ના, લાલ કરી દઈ એને બૈરું કે હું તો કવે ના, તો તમે અંતર દિશી લખતી રાખ, તું આકાશ ત્યાં આકાશના તારા તો લાવ તો રે આગળ તો લાવો. આકાશના તારા તો નહીં જોતા પણ રે આગળ તો લાવો. ખબર નહીં આ સંસાર કેવો છે, ખબર તમને? ક્યાં ભરોસા હે ઈસ જિંદગી કા, ક્યાં ભરોસા હે ઈસ જિંદગી કા, ભરોસા હે ઈસ જિંદગી કા, ક્યાં ભરોસા હે ઈસ જિંદગી કા, ભરોસા હે ઈસ જિંદગી કા, સપારી છોડ જોડે આ પાકે પેલા ફોટા રાખ્યા, હા તો મારતો જો આપા ખબર
અંકટમાં રહો. ખરેખર ફોટા હારા હતા, બ્લેક એન્ડ વ્હાઈટ હતા ને, તરીકે હારા હતા. ડિજિટલ થયા પછી ઉપાધિ કરી. ફોટા તો સ્મૃતિ છે. હમણાં મારા જગતગુરુ શંકરાચાર્ય કીધું ભાજપ સરકારને કે તમે રામની વાત કરો છો, પરંપરા પ્રણાલિકા શું છે? જગતગુરુ શંકરાચાર્ય એવું કીધું કે રામ શું છે જ ખબર નથી. શાસ્ત્રો હજાર હજાર વર્ષ પહેલા, ચાર વેદ, અઢાર પૂર્ણ સો શાસ્ત્ર, અગિયાર ઉપનિષદો જે છે ને, એ મને તમને આપણા હિન્દુ ધર્મની પરંપરા શીખવાના છે. પાઠ શું છે? મારો 54 વર્ષ થયો પાઠ, 54 વર્ષ મારો થયો. પાઠ શું છે એની મને ખબર નહીં, પણ શાસ્ત્રોના મત પ્રમાણે આ રામદેવજીનો પાઠ છે, 33 કરોડ દેવોનો પાઠ છે, અને ધર્મ અર્થ કામ અને મોક્ષ પર આ ચાર બાજટ પર પાઠ, ચાર ચરણ પર પાઠને ગોઠવેલો છે ધંધુકાળમાં. અને આ પાઠ પહેલા જુગમાં તો પહેલા જ રાજાએ પૂર્યો, બીજા જુગમાં હરચંદ રાજાએ પૂર્યો, ત્રીજા જુગની અંદર ધર્મરાજાએ પાઠ પૂર્યો, ચોથા જુગમાં બળીરાજાએ પાઠ પૂર્યો. મારા 54 વર્ષ થયો અને મને આનું જ્ઞાન જ કઈ થયું હોય. મને તમને ખબર નહી કે ભગવાન શું છે, પણ મને તમને શાસ્ત્રોના મત પ્રમાણે રામ શું છે, કૃષ્ણ શું છે, રામદેવજી શું છે, એ શાસ્ત્રોના આધારે હું તમે ચાલીએ છીએ. શાસ્ત્રોના મત પ્રમાણે આપણે ચાલવાનું છે. મારે ખબર નહીં, હજાર હજાર વર્ષના પુરાવા, હજાર હજાર વર્ષના પુરાવા. ખબર નહીં મને તમને કે રામદેવજી શું હતા, પાઠ શું છે એવી ખબર નહીં. રામ શું છે એવી ખબર નહીં. દશરથ રાજાને ઘેર આવું થયું, તેવું થયું કશી ખબર નહીં. પણ આપણા શાસ્ત્રો, આપણા વેદો, જે સપ્ત ઋષિઓએ જેની રચના કરી છે, વેદ વ્યાસજીએ રચના કરી છે, એવા શાસ્ત્રોના મત પ્રમાણે હું તમે ચાલી છું. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા? જેને જણ સફારી શૂટ, જેને ફોટો પડાયો, એકદારેના ફોટા પડતા હોય, શેન્ટના ફુવારા મારતા હોય, તિજોરીમાં લબડાઈ મેલતા હોય, આ જીવની દશા જુઓ. સફારી શૂટ પહેરાવતા હોય, એના શેન્ટના ફુવારા મારતા હોય, જોડે ફોટા પડાવતા હોય, એને એ જ શૂટની દશા શું થાય ખબર? 12 મહિના 2 વર્ષ થાય, ત્યાં ગહાય, ક્યારે ગહાય, જરી ઓર્યો બોર્યો ફાટે એટલે ફરી એને પહેરવાનો બધા પડી પાય, ફુવારામાં જતો રહે, ફોટામાં જતો રહે, ઇસ્ત્રીમાં હિ જતો રહે. પછી બહેરો શું કરે ખબર? એનું મહોતું કરે, શું કરે? કલાળું ઉતારે, વલ્લું ઉતારે, તપેલું ઉતારે. હવે જેના ફોટા પડતેલા ને એની આ દશા જોવો તમે, આ દશા કેવી દશા? ઊંધી દશા. જેના ફોટા પડતેલા ની ઊંધી દશા, ફરી મહોતો ઉતારતો થઈ ગયો. અને મહોતો અમુક લિમિટ લગીને ઉતારે, શું કરે? મહોતો અમુક લિમિટ લગીને ઉતારે, બહુ કારું ચાકડું ઢીઢું થઈ જાય પછી, એટલે નોશા આવ ન ખાવું કેડે. જેને તિજોરી લબડાઈ મેલતેલા, જેના શ્યાંટના ફુવાર મારતેલો ને, એ ચાલ ઉકેડે કાલે, અને જે ઉકેડા પર ફર આવે પછી પડેલો, અને ધીમો ધીમો વાયરો આવે પછી ફર ક્યાં કરે? આ પણ કોઈ કવિ પ્રભાશંકર દવે કવિ એ રચના કરી કે આવું જાર મહોતું હોય, આવું જાર પોતું હોય, અને જેના ફોટા પડતેલા, અને સંત મને તારી શું દશા થાય છે, શું એની ગતિ થાય? હા અરે દ્વારા એકદમ નિર્વિકારી, જે જન્મેલો માણસ હતો એકદમ નિર્વિકારી, પણ ધીમે ધીમે ઓને રહો રેડી, અને મહોતું કરીને પછી એની મેં જે મેલ ફેર્યો, અરે દ્વારા લુગડાનું ઉણવાનું એક પોતું,
જીવની એવી દશા થઈ, એક મહોદા જેવો થઈ ઉકેલ રખડતો થઈ ગયો, ફરતો થઈ ગયો. હા, જે તને બાપો કહેતા, પપ્પા કહેતા, મમ્મી કહેતા, આ જીવની આશા મટી ગઈ. અને જેની આશા પર રાખેલો ને, એ આશા પર પાણી ભરી અને એને હડે હડે કરવા માંડ્યો. અને આ દશા તો જુઓ, પણ કોઈ સંત બની જાય. બાલ્ય લૂંટારાને લૂંટવાનો ધંધો ચાલુ કર્યો. ઉભારો ઉભારો ઉભારો, નારદ ઋષિ નારાયણ નારાયણ કરતા કરતા નીકળ્યા. હાથમાં રામસાગર વિના એક બાજુ કરતા બાલ્ય લૂંટારો, એ નારદ ઉભારો કોણ છો? કે હું નારદ ઋષિ છું. જગત ને લૂંટો તો તમારો ઘર વ્યવહાર ચાલે, પણ સંતો ને લૂંટો ને તો તમારી જિંદગી પાવન થઈ જાય. એટલું યાદ રાખજો, સંતો ને લૂંટવા આ બજાર બની છે. અમારા રમેશભાઈ ના પરિવારે, રમીલાબેન ના પરિવારે આજ પરમાત્મા નું પાઠ મળી અને એવી બજાર બની છે. હા, બજાર ખૂબ બની છે. જેને લેવું હોય આવે પેલો કે ચોંફળ તો આવા જ ના દેતો, તે ઘણા બીજું હોતવા આયા હોય, શું શું આયા હોય, શું શું હોત્યા કરે, એને પ્રસાદ દેખાય નહી. બીજું પચે જેવો અહીં ઘણા માણસો, આ રમેશભાઈ ના પરિવાર ને નહીં, પરમાર પરિવાર ને નહીં, તમે જેટલા બેઠા છો ના જોત ના આજવારે, તમે જેવા સંકલ્પ કરીને જાઓ ને, હા, એવો પરમાત્મા તમારો સંકલ્પ પૂરો કરે એવો મારો નાથ બેઠો છે ભમરિયા બાલામંદિર. અને રામદેવજી મહારાજે તો રામદેવ રામાયણમાં એવું કીધું છે કે મારા બાજુ તું ખાલી એક ડગલું આવું ને, હા, અને તારા બાજુ હો ડગલો હમો જો ઘોડી લઈને આવું, મને મોંજે બાર બીટલો તળી હું ચાતે આવ્યો મોંજે, હો ડગલો એક ડગલું મારા બાજુ આય તારામ બેહું, બાકી તું મારામ ના બેહું, તું તારામ બેહું. Yeah.
દર્શન માટે આયા, કોઈ પ્રસાદ માટે આયા, કોઈ વ્યવહાર માટે બેઠા, જેનો જેવો જેવો જેનો દ્રષ્ટિ એવા ભાવથી પરમાત્મા બાર બીટનો ધણી પરમાત્મા એને હાલે એ પરમાત્માને પ્રાર્થના કરીએ આપણે બધા. હું તમે હા જેવો જેનો ભાવ છે એવું એનું થાય છે, જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. રામની વાતો કરવાની, પાઠની વાતો કરવાની, રામદેવજીની વાતો કરવાની કોઈ મેર નહીં પડે, પણ એની વ્યવસ્થા જે છે એની વ્યવસ્થાને અનુસરીને હું તમે બધા ચાલીશું તો જ આ જીવન સાર્થક થશે, નહીં તો નહીં થાય. કેમ હવારમાં એક વાર લેજે, પરમાત્માને સ્મરણ કરજે. 9 મહિના વેદના વેઠી માએ જન્મ દીધો, દગાખોર દીકરા તે તો માને દગો દીધો. હંસલો તારો ઉડી જશે, પોદરો પડ્યો રહેશે, હાથમાં તારો ઉડી જશે, ખોરીઓ પડ્યો રહેશે. આ પરમાત્માની વાત છે. તો બે વાર પરમાત્માને હવાર મેં હોજે યાદ કરજે, તારે જે કરવું એ કરજે. આ દારૂની તો વાત જ નહીં કરવાની. ઘણા માણસો કે બાપજી દારૂનું ડબાઈને કહેજો, શું કરવા કહેવાનું. હા એક દાડ અમને તો આપણો ક્ષત્રિય સમાજ તો બહુ દારૂ મરી ગયો છે. એક દાડ કીધું દારૂ ના પીવાય તો એક જણો ઉભો થઈ કે ચમ ના પીવાય, ના પીવાય તો ના પીવાય. મકું લાય ગ્લાસ મેં દારૂ, ગ્લાસ મેં દારૂ લાયો. મકું મન કેલો બાપજી શું કામ છે, મકું જીવડું નાખ મય, એક જીવડું નાખ્યું તારું, જીવડું નાખ્યું તારું, જીવડું મરી ગયું. મકું જો આ જીવડું મરી જઈશ એમ તું મરી જઈશ, દારૂ બંધ કર દે. મન કે બાપજી એટલે જ પીવું છું. મકું કામ તા કે પેટ મેં જીવડો હોય તો મરી જાય ને, આ બંધ કરે. હા કહેવાનું જ નહીં, કોઈ નહીં કશું કહેવાનું. જે યાનો એની જાતે ફૂટે એમે કશુંક છે, અને તમે ફોડો તો ડખો બોલો સદગુરુ મહારાજ ની, એની જાતે એને અસર થઈ જાય. હમણે હું સત્સંગ કરતેલો 2-4 દાડા પહેલા એક જણા નક્કી કરી દીધું બાપજી બંધ કરી દઉં છે, આજે નો પરિવાર સુખી છે. એનો પરિવાર મેં કંઠ્યું નહીં બોલતી, મેં ચેલા નહીં બનાયા, પણ હજારો માણસ સુખી છે. મન કે બાપજી તમારું સત્સંગ અસર કરી ગઈ, મારો પરિવાર, મારો બાલ બચ્ચો પરિવાર સુખી છે, અમે આનંદ મંગલ છીએ. કેટલી જગ્યાએ એવા બનેલા છે. ઘણી દીકરીઓ એવું કે બાપજી તમે ના મળ્યા હોય તો છૂટું જ કરવાનું હતું, આવો ઠ્યાક તો થઈ ગયેલો, પણ તમે મળ્યા અને બંધ થઈ ગયું, સુખ શાંતિ છે. એટલે અમે આજ મારો બે છોકરો છે, નહીં તો ના હોય તમારે તો છૂટું જ કરવાનું હતું. આવા ઘણા બધા પરિવાર છે, એટલા માટે કહું છું કે એની જાતે ફૂટે, હું કહું છું સત્સંગ, એની જાતે ફૂટે તો મય કશું છે. અને બેરે બેરેને કલર કરાવો, છોડ દે છોડ દે છોડ દે, કશું હવાદ આવે નહીં. બાર બહાર વનવાસ ગયા, લક્ષ્મણને પ્રેમ કર્યો, માતા કૌશલ્યાની જગ્યાએ સુમિત્રાને પ્રેમ કર્યો, કૈકેયીને પ્રેમ કર્યો. રામ રાજ ક્યારે થશે? હું તમે એકબીજા પ્રેમની અંદર જરા આવીશું, પ્રેમની જ્યોત પ્રગટાવીશું. એ કઈ આવવાના નહીં, ખાસ પડદા નાખવા જેવી બાબતો હજી ઢેબરો લઈ જાય તો ચોખાજી ને લાપસી ખવડાવે, અને આડોશ પાડોશ નો છોરો તેલ વગર ફોફો મારે, અમને નહીં ખવડાવવાનું. પેલો પેલો ધરમ મારી પાડોશ એમને હોજો, પેલો પેલો ધરમ મારી પાડોશ એમને હોજો. પણ કોઈ સાચા સંત બની જાય તો દશરથ રાજા નો તમને ડાકોર લઉં, મારી તમારી મિલકત સંપત્તિ ની વાત કરું તમને. કોઈ સાચા સદગુરુ નહીં મળે ને તે સુધી તમને મને જ્ઞાન નહીં થાય, કેમ નહીં થાય? આવો કેમ આવું પડ્યું? એટલા માટે અમે માગવા આવ્યા છીએ. શું માગવા આવ્યા છો? છોકરા બ્યાલ ઉમર તારા રામ ને લક્ષ્મણ ન્યાલ તા બહેરણ પૂછવાનું તે દાડી હતું, આજે પૂછ્યું એવું નહીં. દાડી દશરથ રાજા બહેરણ પૂછવા ગયા કૌશલ્યા ને, ના કહી દો. દશરથ રાજા કહેવા આવ્યા કે હું હાલો ત્યાર છું, પણ કૌશલ્યા ના કહેશે નહીં મળે છોકરા. તો વશિષ્ઠ ને વિશ્વામિત્ર ઋષિએ કીધું, દશરથ રાજા તારે એક વસ્તાર ના તો એવું ખબર છે તને? તા કે હા. પુત્ર કામેષ્ઠી યજ્ઞ અમે કરે એવું ખબર છે તને? તા કે હા. અમે તને કેરી આલી ખબર છે તને? હા. તો એ ચાર કેરીઓના ફળ જે તને આલે એના છોકરા થયા એવું તને ખબર છે? તા કે હા. કેટલા છોકરા થયા? તા કે ચાર. તો ચાર થયા તો ચારે ચાર કોણ હશે?
કે ઋષિ મુનિઓના, તો અમે આખા ચારે ચાર નાલુ પણ અડધો ભાગ તો મારો હાલ તો બિહાલ. આવું જ્ઞાન દશરથ રાજાને કરાયું ને, આપણી નહીં, આ તો ઋષિ મુનિઓની મિલકત છે. પણ કદ કોની છે બોલો? સદગુરુ મહારાજની. મારી માન મારો બાપ પણ મારું બહેરું બહેરું કરું છું ને, તારા જેટલા સે બતાવું, શાંતિ રાખ. ચાલ ગોજો બનાવી દે મને. કે બાપજી મને ગોજો બનાવતો ના આવડે, કે ચકલી બના દઉંગા જો ગોજો ના બનાવી લેતો. પેલો છોકરો કે લાઈન જે ઉફાવે ઘસ ચાલવા દે. ઘસ ચાલ્યું. ગુરુ ગમની એક પીવે ફરી આઠે પર ખાલી મોઢે અડાડ્યું. પેલો તો ઘેર જઈ ઉમરામ પહેતરો લાંબો સળી થઈ ગયો. પેલો તો લાંબો સળી થઈ હારા હારા ભુવન હારા હારા ડોક્ટરો હારા હારા વૈદ્યો. પણ મની દવા જોડે બીજા કોઈથી ઉતરે? કોઈ કીધું કે આ શું થયું? ગામ આખું રઘવાયું થયેલું. પેલા મહારાજ વડના જાણ્યા છે બેઠેલા કે ભાઈ ક્યાં હું જાઉં, હમું કરી દઉં. પેલા કે આ બધા આટલા ડોક્ટરો હાઈ ફાઈ બોલે, અમને ગેડ નહીં બેઠી, કોને ગેડ બી હવાની? બીજા કે લઈ લે તો પૈસા આલવાના, મળશે તો ઠીક, નહીં તો પાછો મિલી જઈશું. પેલા બાવા લઈને ગયા વડવારા ઘસી અને નોશું ભાઈ દૂધ મેં, એટલે દૂધ તો પીરું થઈ ગયું. અને હાથ વાર છોકરા પર વાર, કેટલી વાર આ છોકરાને કોણ પ્રેમ કરે છે? એની માં કે હું એના કરતા મારું મોત આવ્યું હોત તો હારું, એની માં એવું રડે. મહારાજે કીધું બોન તમે બહુ પ્રેમ કરો છો. તો કે હા બાપજી મારે આત્મા કરતા વધારે પ્રેમ. તો આ દૂધ જે મેં વાર્યું છે વારી કામ, એ તમને પી જાઓ, તમને ભગવાન વિમોલ લઈ જશે અને છોકરો બેઠો થઈ જશે. એની માં કે બાપજી લગ્ન કર્યું કે ભાઈ આ છોકરો તમારો છે, દૂધ પી જાવ, છોકરો બેઠો થઈ જશે, તમને ભગવાન વિમાન લઈ જશે. બાપજી હું આબુ અશદ કાલે કેરી આવશે, હું ટપ લઈને થઈ જશે. કોઈ છોરો હું ના પીવું, હું ના પીવું. આ ભાઈ બૈરું છે? તા કે હો કઈશે બોલાવો. બોલા તમારા ઘરવાળો છે ધણી? તા કહો તો તમારે ધણી બેઠો કરવો હોય. મારું તું તો મોની બેઠો તારું કઈ તલવાર રે. સોનાની દ્વારકા છોડી છે અને તમે શું કહો? ના છૂટે હા, સોનાની ક્યાં લેકે આયા જગ મેં, ક્યાં લેકે જાયેગા, ક્યાં લેકે આયા જગ મેં, ક્યાં લેકે જાયેગા. દો દિન કી જિંદગી દો દિન કા મેરા, ક્યાં લેકે આયા જગ મેં, ક્યાં લેકે જાયેગા, ક્યાં લેકે આયા જગ મેં, ક્યાં લેકે જાયેગા.
Yeah.
Oh, my God.
ભગવાન કી જય. જય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડદા મંગલમ પુંડલિકાક્ષા મંગલાયતમોરી સર્વ મંગલ માંગલી શ્રી જ્વાર્થ સાધિકે શરણ્યામ તંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે બોલો સદગુરુ મહારાજ નો જય. બોલો શ્રી રામા તેરન જય. મજમલકે હરિ આવો તારન જય. તમે તારી ચાલો જમણા તમે ફૂલોડે ભગવાન આવી જાઓ તમે ઉભા થો ચલો ચંદ્ર તો મારા ઘરો જે બેઠો